मेटलाज नगरपालिका 28મી જે ઇલેક્શન છે એની અંદર આ જે બેલેટ યુનિટ છે એમાં તમારે જે વોટ કરવાનો છે એમાં મશીનમાં થોડી સિસ્ટમ જુદી છે એટલે એની અવેરનેસ માટે તમને જાણકારી આપવા માટે અમે ખાસ આવ્યા છે। આ જે છે બેલેટ યુનિટમાં એની અંદર સૌથી પહેલા સિરિયલ નંબર છે એના પછી ABCD જે લખેલું છે આ સેમ્પલ છે બેલેટ પેપર। તમે જ્યારે બૂથમાં જશો વોટ આપવા એ વખતે ઉમેદવારનું નામ હશે એની બાજુમાં એનું નિશાન હશે तो दरेक उम्मेदवार नाम और निशान अँ आग सीरियल में 1 થી 14 नंबर सुधी है। हमें आज बेलेट यूनिट है एम आ तरफ जो ब्लू कलर की स्विच देखाय स्विच तमारे दबावानी है एटले तमारो वोट रजिस्टर नगरपालिका इलेक्शन में ओछा में ओछो एक वोट और वधारे में वधारे तमे 4 वोट आपी शको। तो तमारी जो इच्छा हो कि मारे एक जन ने वोट आपवो छे कि बे जन ने अथवा 3 जन ने अथवा तो 4 जन ने आपवो छे तो ए प्रमाणे एनु जे नाम अने सिम्बॉल होय एनी सामेनु भूरू बटन तमारे दबावानुं। ज्यारे तमे भूरू बटन दबावशो ए वखते अहींया बाजूमां एक रेड लेम्प छे ए ऑन थशे तमारे। तो अहींया हुं सौथी पहेला एक सैम्पल वोट नाखुं छुं कि एक नंबर परनुं जो बटन दबावुं छुं तो अहींया रेड लाइट आवे लाल लाइट आ चेक कर लेवानी। लाल लाइट आवे पछी ज नेक्स्ट बटन पर तमारे जवानुं। पछी धारो कि मारे 5 नंबर ने वोट आपवो छे तो हूँ 5 नंबर नुं बटन दबावुं छुं तो अहींया रेड लाइट आवे छे। पछी मानो कि हूँ 9 नंबर आपूँ छूँ तो 9 नंबर हूँ प्रेस करूँ छूँ अने छेल्ले मानो कि 12 नंबर तो आ 4 वोट मारा अत्यारे पड्या पण हजी आ वोट रजिस्टर थया नथी। ज्यां सुधी तमे दरेक जे उम्मेदवार छे एने वोट आपो अने छेल्ले पीळा रंगनुं रजिस्टर बटन तमे ज्यां सुधी दबावो नहीं त्यां सुधी तमारो वोट रजिस्टर थाय नहीं। एटले 4 बटन दबाव्या पछी छेल्ले तमारे बटन दबावानुं छे पीळुं बटन रजिस्टरनुं। आ बटन दबावशो एटले तमारो वोट रजिस्टर थयो अने आ रीतना लांबी बीप वाजशे एटले तमने खबर पड़शे कि मारो वोट रजिस्टर थई गयो छे राइट। तो आ प्रमाणे तमारे ओछामां ओछो एक अने वधारेमां वधारे 4 वोट आपी शकाय। धारो कि आपणने एवुं थाय कि मारे 4માંથી કોઈને નથી આપવો અથવા તો આ જેટલા છે એમાંથી કોઈને નથી આપવો તો અહીંયા નોટાનું બટન છે તો આ નોટાનું બટન દબાવો અહીંયા એટલે રેડ લાઇટ આવી। પણ નોટાનું બટન દબાવ્યા પછી પણ રજિસ્ટરનું બટન દબાવવું જરૂરી છે તો હું રજિસ્ટર બટન દબાવું છું તો ફરી પાછી બીપ વાગી છે। નોટા દબાવ્યા પછી તમે કોઈપણ ભૂરી સ્વીચ દબાવો છો તો કોઈપણ જગ્યાએ તમે વોટ આપી શકશો નહીં કારણ કે તમે નોટા એટલે મારે કોઈને વોટ નથી આપવો એવું સિલેક્ટ કર્યું છે બરાબર। હવે મારો કે મારે કોઈપણ 4ને બદલે 2 જણને વોટ આપવા છે તો હું કોઈપણ 2 જણને વોટ આપું છું પછી મારે નથી આપવો દેટ્સ ફાઇન। તો 2 સિલેક્ટ કર્યા પછી રજિસ્ટર તો છેલ્લે દબાવવાનું તો જ તમારો વોટ રજિસ્ટર થાય રાઈટ। બીજી એક વસ્તુ એવી છે કે માનો કે મેં 4 બટન દબાવ્યા અને પછી મને એવું થયું કે મારથી આ બટન ખોટું દબાઈ ગયું છે ભૂલથી મારે આને નહોતો આપવાનો એની ઉપરવાળું બટન દબાવવાનું હતું। તો જે બટન તમે ભૂલથી દબાવ્યું છે એ બટન તમે ફરી વખત દબાવો એટલે લાઇટ બંધ થઈ જશે બરાબર એટલે એ કેન્સલ થઈ ગયું અને મારે એની ઉપરનું દબાવવું છે તો હું આને વોટ આપું છું તો ફરી પાછા 4 થઈ ગયા થઈ। પણ માનો કે તમે ભૂલથી 4ને બદલે 5 બટન દબાવા માનો કે આ 5મું દબાવવા જઈશ તો એ 5મું બટન દબાશે નહીં કારણ કે મેક્સિમમ કેટલા અપાય 4 વોટ અપાય। તો આ રીતના 4 વોટ તમે આપી અને પછી છેલ્લે રજિસ્ટર કરશો એટલે આ બીપ વાગશે અને બીપ વાગે પછી જ તમારે બૂથમાંથી બહાર આવવાનું રહેશે ત્યાં સુધી બહાર નીકળવાનું નહીં। એટલે ખાસ ધ્યાન રાખજો આ ચૂંટણીની અંદર રજિસ્ટરનું બટન જે એડ થયેલું છે એ દબાવ્યા વગર તમારા જે બૂથ જે મતદારનું એમાંથી બહાર નીકળવાનું નથી નહીં તો તમારો વોટ રદ જશે રાઈટ। બીજા કોઈનો કોઈ પ્રશ્ન હોય તો ખાલી મને પૂછી લો આના સંબંધી કોઈને કંઈક જાણવું હોય તો સિસ્ટમ